માનવ અધિકાર પ્રોટેક્શન થી અમદાવાદ જિલ્લા અધ્યક્ષ આસિફ ખાન પઠાણ. અચ્છા, અમે આજે જે મળ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા હતા, મેયર કમિશનર મળ્યા નથી, વિપક્ષ નેતા આપને મળ્યા છે, રજૂઆત કરી છે, શું મુદ્દો છે અને શું માંગ છે આપની? મુદ્દામાં એવી રીતે છે, અમદાવાદ શહેરમાં આવેલ વટવા વિસ્તારમાં નબીનગર કરીને જે સ્થળ આવેલ છે ત્યાં 120 મકાન કોર્પોરેશન દ્વારા જુલાઈ મહિનામાં તોડી પાડવામાં આવેલા હતા. તો જ્યારે 2006થી ત્યાં રહેણાંક વિસ્તાર થયેલો અને 2006થી ત્યાં બાંધકામ શરૂ થયા હતા, તે છતાં આજે 13-14 વર્ષ છતાંય ત્યાં આગળ કોર્પોરેશનનું ધ્યાન ના દોરાયું, તો એના કારણે ના દોરાયું ને આજે આ મકાન તોડી પાડતા જે ગરીબ લોકો છે તે લોકો મકાન વિહોણા થઈ ગયેલ છે. અને તેમાં આપણે કોની ભૂલ ગણીશું? જ્યારે 13-14 વર્ષ સુધી આટલું ગેરકાયદેસર બાંધકામ થતું હોય, ત્યાં કોર્પોરેશન કે કોઈ પણ જોવા ના આવતું હોય, તો એની એમાં એમની સાંઠગાંઠ ગણીશું કે શું કહીશું? તે પ્રશ્ન અમે કોર્પોરેશન સમક્ષ અત્યારે મૂકેલ છે. અચ્છા, આ જગ્યા જે કલેક્ટરની હતી, કલેક્ટરે મંજૂરીથી જે દબાણ હટાવવામાં આવ્યું છે, કોર્પોરેશનની જે સામગ્રી દ્વારા જે કામગીરી થઈ છે, ત્યારે હવે તમે શું કહેશો? જે રીતે વેચાણ થયું છે, જે જગ્યાનું વેચાણ થયું છે, ભાડે પણ આપવામાં આવી હતી, ત્યારે કઈ રીતે તમે ન્યાય માંગો છો? અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે બિલ્ડર અને કોર્પોરેશન યા સરકારશ્રીની જે પણ જગ્યા હતી તેના અંદર અત્યારે જે ગરીબ માણસ છે તે પીસાઈ રહેલો છે. ગરીબ માણસને એટલું નોલેજ નથી હોતું કે આ જગ્યામાં કાયદેસર શું હોય છે અને ગેરકાયદેસર શું હોય છે. તે લોકો એ જાણતા હોય છે કે આટલા વર્ષ સુધી અગર ત્યાં કંઈ સરકાર દ્વારા પગલાં લેવામાં ના આવ્યા તો એ જગ્યા કાયદેસર હશે. લોકોએ પોતાનું બધું વેચી કરી અને એક એક રૂપિયા જે જમા કરી ને અત્યારથી ઘણા લોકોએ મકાન લીધા હતા, ઘણા લોકોએ રોકડેથી લીધા હતા, એ લોકોએ બધું ત્યાં આગળ જમા કરાવીને બિલ્ડર દ્વારા લીધેલા હતા. તો અગર જો કોર્પોરેશને વહેલી તકે ત્યાં પગલાં ભર્યા હોત અને જ્યારે બાંધકામ થતું હતું ત્યારે અટકાવી દીધું હોત, તો આજે આ લોકો આટલી મોટી સંખ્યામાં 120 પરિવારો રોડ ઉપર રાતોરાત ના આવી જતા.